રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં લાંબા સમયના વિરામ બાદ વરસાદ શરૂ થયો છે. ઉપલેટા અને આસપાસના ગ્રામ્ય પંથકમાં ધોધમાર વરસાદ પડી રહ્યો છે. ઉપલેટા અને તાલુકાના ખખિયા, જાડિયા, સેવાત્રા, ગઢડા સહિતના વિસ્તારોમાં વરસાદ શરૂ થયો છે. વરસાદ વરસતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે. વરસાદ વરસતા મુરઝાતી મુલાતને મળશે જીવતદાન. કપાસ, મગફળી અને સોયાબીન જેવા વિવિધ પાકોને મળશે જીવતદાન. વરસાદ વરસતા લોકોને ગરમીમાંથી મળી રહી છે રાહત. સમગ્ર ગુજરાતમાં એકધારો વરસાદ હજુ સુધી પડ્યો નથી. સમગ્ર તાલુકા અને જિલ્લામાં પણ વરસાદ પડ્યો નથી, પરંતુ ક્યાંક ક્યાંક વરસાદ શરૂ થયો છે અને કેટલાક જિલ્લાઓ અને કેટલાક તાલુકાઓમાં વરસાદ પડી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં પણ વરસાદ પડ્યો છે. સાર્વજનિક વરસાદ હજુ પડ્યો ન હોય જેને લઈને ખેડૂતોમાં દહેશત જોવા મળી રહી છે. એક તરફ હવામાન વિભાગ દ્વારા જાણ કરવામાં આ વર્ષે વર્ષ સારું રહેશે અને વરસાદ સારો પડશે, પરંતુ આજે 24મી જૂન થઈ તેમ છતાં પણ વરસાદ, સમગ્ર સાર્વજનિક વરસાદ પડ્યો નથી, જેને લઈને ખેડૂતો ક્યાંક વાવણી કરી છે અને ક્યાંક વાવણી કરી નથી, ને ક્યાંક વાવણી કરવાની બાકી છે અને કેટલીક વાવણી કરેલો પાક સુકાઈ ગયો છે અને બીજ હજુ ઊગ્યા જ નથી અને બીજી જગ્યાએ વરસાદ પડ્યો જ નથી. ત્યારે કેટલાક જિલ્લા અને તાલુકામાં વરસાદ પડતા, જે જિલ્લા અને તાલુકામાં વરસાદ પડી રહ્યો છે ત્યાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે અને વાવણી લાયક વરસાદ થતાં ખેડૂતોને વાવણી કરવા માટેનો સમય પણ મળી રહેશે અને જ્યાં વાવણી થઈ ગઈ છે અને જે બીજ ઉત્પન્ન થઈ ગયા છે તેવા કપાસ, મગફળી, સોયાબીન જેવા વિવિધ પાકો જે મુરઝાવા લાગ્યા હતા તેઓને જીવતદાન મળશે અને શહેરીજનોને અતિશય ગરમી અને બફારા અને ઉકળાટની વચ્ચે હવે વરસાદ થતા રાજકોટ જિલ્લાના ઉપલેટા પંથકમાં લોકોને ગરમીમાંથી શહેરીજનોને રાહત મળશે અને ખેડૂતોમાં ખુશીની લાગણી જોવા મળી રહી છે. વિવિધ પાકોનો જીવતદાન મળતા ખેડૂતોમાં અપાર ખુશી જોવા મળી રહી છે. પાણી ફરતો લખી આધાર દૂર વાળો લાગે જિલ્લા છે. અનંતપાન ની દુકાન માં